નમસ્કાર, હું છું નિશા. તમે જોયું હશે અત્યારે હવે નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે અને તમે જો દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, દરેક પ્રાંતમાં તમે જો અલગ અલગ રીતે નવરાત્રીનું એક આયોજન થાય છે, માં નવદુર્ગાની આરાધના થાય છે અને આ આરાધનામાં તમે જુઓ કે ઘણા લાભ પણ થતા હોય છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ નવદુર્ગાની આરાધના થાય છે અને આ આરાધનામાં તમે જુઓ કે ઘણા લાભ પણ થતા હોય છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ દરેક અલગ અલગ રીતે આપણે જે આરાધના કરીએ છીએ એને કઈ રીતે એને સફળ બનાવી, આજે એવા જ ઉદ્દેશ્યથી આજે ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છે. ઈ છે નવશક્તિ સ્ટોક. એટલે કે માર્કેટમાં તમે જુઓ માં દુર્ગાનો આશીર્વાદ તો મળી રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ જે રીતે અત્યારે માર્કેટમાં અને સરકારે જે ખાસ કરીને બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી છે માર્કેટને આગળ વધવા માટે, એ કઈ રીતે આપણે એને એક્સેપ્ટ કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ એની ચર્ચાને વધારી આગળ એચડીએફસી સિક્યોરિટીઝ વિનય રાજાણી, એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાની સાથે. તો તમે જુઓ અમારા નિષ્ણાતો અમારી સાથે છે અને તમને ખાસ લાભ અપાવવાની તક આજે અહીંયા આપણે ગેપ કરવાની છે, લેવાની છે. તો આગળ વધીએ. ખાસ વિનય આપતી જાણવા માંગી, સરકારે આટલી બધી ઘોષણાઓ કરી દીધી અને માર્કેટે એને એક સારી રીતે ચીયર પણ કર્યું છે, તો અત્યારે કારણ કે આ નવરાત્રી નવદુર્ગાનો એક તહેવાર છે અને તમે જુઓ આપણે એમાં નવું એક એવી એવી સ્ટોક પિક આજે લેવાના છે જે આપણા પોર્ટફોલિયોને એમ્પાવર કરે. તો આજે તમે પહેલા માર્કેટને કઈ રીતે જુઓ છો? માર્કેટ ધીરે ધીરે સેટલ થઈ રહ્યું છે અને જે મુવમેન્ટ આપણે ઇમિડિયેટલી જોઈએ હતી એનાઉન્સમેન્ટ પછી 20મી તારીખ અને ત્યારબાદ જે સોમવારે જે ફોલોઅપ બાઇંગ આવ્યું તે આટલો લગભગ 8-9% ઉછાળો બે સેશનમાં આવી ગયો હતો અને ત્યારબાદ છેલ્લા 3-4 સેશનથી આપણે એક કોન્સોલિડેશન જોઈ રહ્યા છે કે જ્યાં એક સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આવી રહી છે. તો ઓબ્વિયસ છે કે નિફ્ટીમાં આટલો મોટો ઉછાળા આવ્યા પછી આપણે એવું એક્સપેક્ટ ના કરી શકાય કે એટલું જલ્દી ઓલ ટાઈમ હાઈ લેવલ્સ બની જાય, તો થોડું કોન્સોલિડેશન રિક્વાયર્ડ હોય છે આવી સિચ્યુએશનમાં અને એ જ અત્યારે થઈ રહ્યું. તો નો ડાઉટ અત્યારે એવા કોઈ ઓલરાઉન્ડ બાઇંગ નથી ચાલી રહ્યું, એક અક્રોસ ધ બોર્ડ બાઇંગ નથી ચાલી રહ્યું. સ્ટોક સિલેક્શન ઇઝ અ કી ક્રાઇટેરિયા, પણ મને એવું લાગે છે કે ધીમે ધીમે માર્કેટ સેટલ થઈ ગયું છે. થોડા કોન્સોલિડેશન બાદ ને એક રનિંગ કરેક્શન બાદ ફરીથી સેટલ થઈ જ જશે. તો એક 11,800 એક નિફ્ટી માટે એક અવરોધ હતો અને ત્યાં આગળ જ રેઝિસ્ટન્સ લીધું અને ત્યાંથી કરેક્શન આવ્યું છે, પણ નથિંગ ટુ વરી અબાઉટ ઇટ. અત્યારે જે ઘટાડો આવે છે અત્યારના સેશનોમાં, ખાસ કરીને છેલ્લા 3-4 દિવસોમાં જે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક કરેક્શન જોવાયું છે, એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેવું જોઈએ. અને એ ચોક્કસથી ઇન્વેસ્ટર અને ટ્રેડરે ધ્યાન રાખવું પડશે કે જે તમે સ્ટોક સિલેક્ટ કરો એ ક્વોલિટી વાઇઝ સારો હોવો જોઈએ. અત્યારે એવો પણ સિનારીઓ નથી કે તમે ગમે તે સ્ટોક લો, કોઈ પણ નાનો પેની સ્ટોક લો તો તમને રિટર્ન મળી જાય. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ સિલેક્ટ અ રાઇટ સ્ટોક. આઈ થિંક ધીસ કરેક્શન ઇઝ અ ચાન્સ ફોર ધોઝ હુ હેવ મિસ ધ રેલી. તો અત્યારે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરશો તો અલ્ટિમેટલી નેક્સ્ટ 1-2 મહિનામાં તમને સારા રિટર્ન મળશે. તો આઈ થિંક બજાર અત્યારે સ્ટેબલ થઈ ગયું છે, થોડું કરેક્શન નો ડાઉટ આવી શકે, પણ ઓવરઓલ માર્કેટ સેક્ટર સ્પેસિફિક ઘણું સારું છે અને માર્કેટની બ્રેથ પણ આગળ જતા સુધરશે, બીકોઝ સ્મોલ કેપ મિડ કેપમાં પણ ધીમે ધીમે એક્શન જોવાઈ રહ્યું છે. ચોક્કસ. તો આ શો કરવાનો ઉદ્દેશ્ય જ એ છે કે તમને સારા સ્ટોક પિક કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે. પાછલા 3 મહિના ઘણા ખરાબ ગયા છે. જુલાઈ તમે જુઓ, 1 જુલાઈ બાદ જે આપણે ઘટાડો જોયો છે એ પાછલા 1 અઠવાડિયામાં રિકવર થતું દેખાયું. અને પ્રદીપ તમે જુઓ તો આ જ એક ઉદ્દેશ્ય છે કે હું રહી ગયો એવી ફિલિંગ તમારામાં ન આવે ને અત્યારે રેલીની શરૂ થવા પહેલા જ તમે એમાં એન્ટ્રી લઈ લો તો તમને ટૂંકા ગાળે પણ સારા રિટર્ન મળી રહે, આ જ ઉદ્દેશ્યથી આ શો કરવામાં આવ્યો છે. તો વિનય, આપનો પહેલો સ્ટોક કયો છે? નિશા, મારા તરફથી પહેલી પીક મિડકેપ સ્ટોક છે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી, જેનું બીજો એનએસસી કોડ ફિનોલેક્સ 5 પણ છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું હતું કે જે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ હતી એ શરૂઆતમાં જ બ્રેકઆઉટ જોયા હતા વીકલી ચાર્ટ્સ ઉપર અને ત્યારબાદ છેલ્લા 3 દિવસમાં આપણે જોયું કે એક રનિંગ કરેક્શન આવ્યું છે. તો ઓવરઓલ ટ્રેન્ડ જે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જે બ્રેકઆઉટ્સ આવ્યા હતા એ ઇન્ટેક્ટ જ છે અને એક રનિંગ કરેક્શન બાદ આજે ફરીથી આ સ્ટોકમાં એક અપસાઇડનો ટ્રેન્ડ રિઝ્યુમ થયો છે. અને જે રીતના આપણે ફંડામેન્ટલી પણ જે જોઈએ કે આ કંપની ઘણો સારા અને ઇન્વેસ્ટર્સની પસંદગીનું એક સ્ટોક રહ્યો છે, એક આખું ગ્રુપ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટરને ઘણા સીએજીઆર રિટર્ન લોંગ ટર્મમાં સારા આપ્યા જ છે. તો ઇટ હેઝ બીન અ ગુડ ક્વોલિટી મિડકેપ કંપની યુ કેન સે. અને અત્યારે અપટ્રેન્ડમાં આવી ગયો છે આ સ્ટોકને અને મોન્સૂન પણ રિલેટિવલી ઘણું સારું હતું આ સેક્ટર અને આ સ્ટોક માટે પોઝિટિવ સાઇન છે. તો ટેકનિકલી એઝ વેલ એઝ ધી ડેવલપમેન્ટ ઓફ અ ગુડ મોન્સૂન આઈ વુડ પ્રિફર ગોઈંગ લોંગ ઇન ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે 582ની આસપાસના લેવલ છે, હું 2 લેવલ પર એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપીશ. એક 100% અત્યારે બાય ના કરો,
કરો, 50% ફાઈવ અત્યારના ભાવ પર કરો, 50% નીચે આવે લગભગ 560 ની આસપાસ, ત્યારે રેસ્ટ ઓફ ધ ક્વોન્ટિટી યુ કેન બાય. એક ટ્રેડિંગ સ્ટોપ લોસ તમે 550 નો રાખી શકો છો અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 650. તો આ મારી પહેલી પીક છે. તો બે ભાગમાં એક્યુમ્યુલેટ કરો, એક અત્યારે, એક 560 ઉપર. તમારો સ્ટોપ લોસ 550 ની આસપાસનો ક્લોઝિંગ બેઝિસ પર હોવો જોઈએ અને ટાર્ગેટ તમે 650 નો એક્સપેક્ટ કરી શકો છો. ચોક્કસ. તો નવરાત્રિ એક એવો પ્રસંગ છે કે જેમાં તમે જો ત્યાંથી નવરાત્રી થી લઈને દિવાળી સુધી તમે એક ફેસ્ટિવિટી માણી શકો છો. આખા તમે સરાઉન્ડિંગમાં જોઈ શકો છો કેટલો ઉત્સાહ હોય છે. એમાં તમે ખાસ કરીને નવી વસ્તુઓ ખરીદો છો કાં તો ઘરનું રિનોવેશન કરાવો છો. આને સંલગ્ન વિનય, તમારા પોર્ટફોલિયોમાં એવો કોઈ સ્ટોક છે? આઈ વુડ પ્રિફર ગોઈંગ લોંગ કન્સાઈન નેરોલેક. એક પેઇન્ટ કંપની છે અને આપણે જાણીએ છીએ કે એશિયન પેઇન્ટ અને બર્જર પેઇન્ટ એના ઓલ ટાઈમ હાઈ પર ચાલી જ રહ્યા છે અને સિગ્નિફિકન્ટલી આઉટ પરફોર્મ કર્યું છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં. મેજર બે કંપનીઓ જે છે એમને તો ઓલરેડી આઉટ પરફોર્મ કર્યું છે. કન્સાઈન નેરોલેક એક એવો સ્ટોક છે, એક સારી બ્રાન્ડ છે અને એક સારો એવો ટેકનિકલ સેટઅપ પણ છે. રિસન્ટલી આપણે એમાં બ્રેકઆઉટ આવતા જોયા હતા. એક મંથલી ચાર્ટ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવતા જોયું હતું અને બધા જ મૂવિંગ એવરેજ પેરામીટરની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. વિચ ઇન્ડિકેટ ડેટ કે શોર્ટ ટુ મીડિયમ ટુ લોંગ ટર્મમાં ચાર્ટ પર આ સ્ટોક એક બુલિશ ટેરિટરીમાં એન્ટર થઈ ચુક્યો છે અને જે રીતના એના પીયર્સ પરફોર્મ કરી રહ્યા છે અને જે રીતના સેક્ટરમાં તેજી આવી રહી છે અને જે રીતના ફેસ્ટિવ સીઝનને આપણે અપ્રોચ કરીએ છીએ તો ડેફિનેટલી ડિમાન્ડ ઇમર્જ થવી જોઈએ. અને ખાસ કરીને જ્યારે મોન્સૂન સારું રહેતું હોય છે ત્યારે એફએમસીજી સ્ટોક્સ લાઇક એશિયન પેઇન્ટ અને કન્સાઈન નેરોલેક વિચ યુઝ્યુઅલી પરફોર્મ્સ વેરી વેલ, તો એ બધા એવિડન્સીસને ધ્યાનમાં રાખતા કન્સાઈન નેરોલેકમાં મારી લોંગની સલાહ રહેશે. 570 ઉપર 50% લેવું જોઈએ. બીજી રેન્જ તમારી બાઇંગની 488 આસપાસની હોવી જોઈએ. 470 એક ક્લોઝિંગ બેઝિસ પર તમારે સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડમાં 600 ટાર્ગેટ આપણે કન્સાઈન નેરોલેકમાં જોઈ શકીએ છીએ અને તમારો જે ટાઈમ ફ્રેમ છે એક મહિનાનો હોવો જોઈએ. તો મારી પસંદગીનો પીક પોર્ટફોલિયો માટે કન્સાઈન નેરોલેક રહેશે. ટૂંકા ગાળામાં સારા રિટર્ન આપનાર આ સ્ટોક છે. તો પ્રદીપ, આપનો પોર્ટફોલિયો સ્ટોક તમે જોઈ શકો. આ સેગમેન્ટલ પરફોર્મન્સ પણ તમને અહીંયા જોવા મળી શકે અને માં શક્તિ કહી શકાય કે નવ દુર્ગાની ઉપાસનાથી આપણે જોઈશું કે આ શોર્ટ ટર્મમાં તમને આ બધા સ્ટોક્સ ખાસા ઉપયોગી અને તમારા પોર્ટફોલિયોને એમ્પાયર કરતા દેખાશે. નવરાત્રી આવે એટલે તમે જો ઘણી બધી વસ્તુઓ એક સિગ્નિફિકન્ટ બની જાય છે, દીવો હોય કે દાંડિયા હોય, ગરબા હોય કે માં દુર્ગાની પૂજા હોય, પણ એવામાં આપણે જોતા હોઈએ છીએ કે હાલે તમે જો જે રીતે સરકારે જે બધા પગલાં ઉપાડ્યા છે એમાંથી આપણા જે ખાસ કરીને એન્જલ આપણે જેને કહીએ છીએ એ તો એફઆઈઆર હોય છે, એફઆઈઆરની જબરદસ્ત ખરીદારી અત્યારે જોવા મળી રહી છે. અને એવામાં તમે જો જે પાછલા ભૂલાયેલા અત્યારે પણ તમે જોશો જે નિષ્ણાતોએ આપણને અત્યારે સ્ટોક સજેસ્ટ કર્યા છે એમાં મોટે ભાગે બધા કહી શકાય બ્રોડર માર્કેટથી છે, એટલે કે મિડકેપ અને સ્મોલ કેપથી છે. જે આખું સેગમેન્ટ તમે જો પાછલા ઘણા વખતથી કાં તો લગાડ રહ્યું છે કાં તો ઘટાડા સાથે ચાલ્યું છે, પણ હવે તમે જો અહીંયાથી સારી કમાણીની તક છે. પણ આ તકને વેડફી ન દેવી જોઈએ, સારા સ્ટોકની પસંદગી કરીને આગળ વધવું જોઈએ. તો અત્યાર સુધી તમને ઘણા સ્ટોક મળી ગયા છે, હજુ 3 સ્ટોક બાકી છે. તો વિનય, આપનો આ પોર્ટફોલિયોમાં એમ્પાવર કરે એવો કયો સ્ટોક છે? નિશા, મારા તરફથી થર્ડ પીક રહેશે પીએસપી પ્રોજેક્ટ. એક કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ કંપની છે અને એક કન્ટિન્યુઅસલી રેઝિલિયન્ટ મૂવ બતાવી છે. જ્યારે માર્કેટમાં ફોલ આવ્યો હતો અને જ્યારે ઇન્વેસ્ટર્સ ખાસા પરેશાન હતા અને જે રીતના બીજા બધા મિડકેપ સ્મોલ કેપમાં જે ઘટાડો આવ્યો હતો એ સમય દરમિયાન પીએસપી પ્રોજેક્ટ એવો સ્મોલ કેપ સ્ટોક જે છે કે જે એના ઉપરના લેવલ પર ટકી રહ્યો હતો અને ઇન્ફેક્ટ હવે અત્યારે એના ઓલટાઈમ હાઈની ખૂબ જ નજીક છે. 592 લેવલ્સ એના ઓલટાઈમ હાઈ છે. હિસ્ટોરિકલ ડબલ ટોપ પેટર્ન બની હતી 592 લેવલ્સ પર અને અત્યારે 575 ની આસપાસ ચાલી રહ્યો છે. તો કન્સિડરિંગ ધી રેઝિલિયન્ટ મૂવ અને જે ટેકનિકલ પેરામીટર્સને કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ કરી રહ્યો છે, તો આઈ થિંક તમારે આમાં ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. આ સેક્ટરમાં એક વન ઓફ ધ આઉટ પરફોર્મર સ્ટોક કહી શકાય. બીજો એક રિયલ એસ્ટેટનો સ્ટોક ગોદરેજ પ્રોપર્ટી અમને ગમતો હતો, પહેલા પણ અમે રિકમેન્ડ કરેલો છે અમારા ઇન્વેસ્ટર્સને અને સારા એવા રિટર્ન્સ મળ્યા છે. પણ બીજો જે કન્સ્ટ્રક્શન સેક્ટરમાંથી જો જોવા જઈએ તો પીએસપી પ્રોજેક્ટ અમારો પસંદગીનો શેર છે. એક બુલિશ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બની રહી છે અને વીકલી મંથલી ચાર્ટ પર જે કન્ટિન્યુએશનમાં છે, તો એને કન્સિડર કરતા આઈ એમ એક્સપેક્ટિંગ કે આ સ્ટોક ખૂબ જલ્દ જ એનો ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરી લેશે. તો 575 અત્યારના લેવલ પર 50% 550 આસપાસ આવે તો સેકન્ડ પાર્ટ તમે લઈ શકો છો એન્ડ યુ કેન કીપ અ સ્ટોપ લોસ એટ 530 વિચ શુડ બી ઓન ક્લોઝિંગ બેઝિસ અને તમારો અપસાઇડમાં ટાર્ગેટ 700 હોવો જોઈએ. તો આનો જે ટાઈમ ફ્રેમ છે એક મહિનાનો રાખવો જોઈએ અને કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 530 યુ કેન બાય ધીસ સ્ટોક ઇન ટુ ટ્રેન્ચીસ. તો તમે જો આ શોનો ઉદ્દેશ્ય શું છે, આજે નવરાત્રીની હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે નવરાત્રીથી લઈને તમને દિવાળી સુધી કમાણી કરી આપવાની આ તક અહીંયા ઝડપી લેવાની છે. અને તમે જો પ્રદીપ, તો એવું બને છે
સલાહ મળી રહી છે. વિનય તરફથી જે સ્ટ્રેટેજી આવી રહી છે એના પર ખાસ ધ્યાન રાખજો. તો એમાં છે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ 582-560 તમે ખરીદારી કરી શકો, 650 ટાર્ગેટ માટે કન્સાઇનરો લેક્સ તો તમે જો 600 ટાર્ગેટ છે, સ્ટોપ લોસ 470 ની આસપાસ, અને પીએસપી પ્રોજેક્ટ જે તમે 575-550 ની વચ્ચે લઈ શકો અને એના ટાર્ગેટ હશે 700. ખરીદારીની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. રુચિતના પોર્ટફોલિયો પર એકવાર નજર કરી લઈએ તો એચડીએફસી તમને જો હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, ખરીદારીની સલાહ ટાર્ગેટ 2220 ના મળતા દેખાઈ રહ્યા છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તમે જો 870 ના ટાર્ગેટ સાથે તમે ખરીદારી કરશો, હા પણ સ્ટોપ લોસ ભૂલતા નહીં, 742 નો સ્ટોપ લોસ હોવો જોઈએ. અને વીગાર ઇન્ડસ્ટ્રીઝ ઋષિ દ્વારા 220 ના ટાર્ગેટ સાથે, 250 ના ટાર્ગેટ માટે 220 ના સ્ટોપ લોસ સાથે. તો આ શોર્ટ ટર્મ ગેઇન આપનારા સ્ટોક્સ, નવશક્તિ સ્ટોક્સ તમારી સામે છે જે તમારા પોર્ટફોલિયોને એમ્પાવર કરશે અને સારા રિટર્ન આપશે. તો ઝડપથી ડિસ્ક્લોઝર લઈ લઈએ. વિનય, આપનું ડિસ્ક્લોઝર. નિશા, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, અને પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇઝ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. સુચિત, સમય ફાળવી અમારી આ ખાસ રજૂઆતમાં, ચર્ચામાં જોડાયા બદલ અને સલાહ આપવા બદલ. તો નવશક્તિ સ્ટોક્સમાં હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જતા રહો CNBC.